અન્ય સમાચાર તરફ નજર કરીએ અને વાત કરીએ આસ્થાના કેન્દ્ર સમાન વાળીનાથ ધામ વિશે. તો ગુજરાત કોંગ્રેસની ટીમ પણ તરબધામ ખાતે પહોંચી હતી. વાળીનાથ તરબધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ તરબધામ ખાતે પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ભગવાન વાળીનાથ મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર ત્યાં ખાસ હાજર રહ્યા હતા. તો ગેનીબેન ઠાકોર, રઘુભાઈ દેસાઈ, શૈલેષ પરમાર પણ ઉપસ્થિત હતા. લાલજીભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત, લાખાભાઈ ભરવાડ પણ હાજર હતા. મંદિર સમિતિ દ્વારા કોંગ્રેસ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું. 22 ફેબ્રુઆરીએ વાળીનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે મહોત્સવમાં અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. આપણે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ સાથે જ વાત કરીશું કે અહીંયા આવીને પૂજ્ય ભાની એટલે કે બ્રહ્મલીન બળદેવગીરી બાપુની આ તપોભૂમિની અંદર જ્યારે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંયા આવીને તેઓ કયા પ્રકારની અનુભૂતિ કરે છે અને ગુજરાતની જનતાને, ધર્મપ્રેમી જનતાને કયા પ્રકારનો સંદેશ આપવા માંગે છે? તો બાપુ અહીંયા ભવ્ય દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અહીંયા આપ જ્યારે દર્શનાર્થી આવ્યા છે તો કયા પ્રકારની અનુભૂતિ અનુભવો છો? એક ખૂબ જ સુંદર પ્રશંસનીય કામ પ્રભારી સમાજે ભેગા થઈને કર્યું છે. આ એક પવિત્ર જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે. એક સારા કામમાં સાક્ષી બનવા માટે અમારા પક્ષના તમામ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષ વતી શુભકામનાઓ આપવા, દર્શન કરવા, આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ. માણસ પાસે બધું જ હોય પણ સાચા રસ્તે ચાલવાની ધર્મની સમજણ ન હોય તો માણસ ક્યારેય સારા કામો કરી શકતો નથી. વાળીનાથજી ભગવાનની ખૂબ ખૂબ આપણા સૌના ઉપર મહેરબાની રહી છે. સમાજના, તમારી સમાજના કુળ દેવતા છે. ત્યારે આવતા દિવસોમાં પણ એમના આશીર્વાદ સૌના ઉપર બન્યા રહેશે, પૂર્ણ શ્રદ્ધા છે. એક ત્રિવિધ કાર્યક્રમ થયો છે અહીંયા. સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા, સાથોસાથ મહારુદ્ર અને શિવપુરાણની કથા, એમ ત્રણ કાર્યક્રમો સાથે રહીને એક ત્રિવિધ ત્રિવેણી સંગમ જેવો સરસ પ્રસંગ છે, એમાં ઉપસ્થિત રહેતા ગૌરવ થાય છે. આજે ભગવાન વાળીનાથ મહાદેવના ચરણોમાં, સાનિધ્યમાં ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે અમે સૌના કલ્યાણની પ્રાર્થના સાથે શીશ ઝુકાવવા આવ્યા છે. સમાજ અને સંસ્કૃતિના જતન માટે જે આ ભગીરથ કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે, 900 વર્ષથી આ ગાદીના પ્રતાપે અનેક લોકોનું કલ્યાણ થયું છે, ત્યારે આવનારા સમયમાં પણ અહીંયાથી ભગવાન વાળીનાથ મહાદેવના આશીર્વાદ સમગ્ર ગુજરાતના એક એક જનને મળે, સૌનું કલ્યાણ થાય એવી આજે ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરવા આવ્યા છે. વાળીનાથ મહાદેવના દર્શન કરવા સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું ડેલિગેશન અને તમામ આગેવાનો આવ્યા છે, ત્યારે વાળીનાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમામ સમાજો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે, ગુજરાતમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે અને જે આ માલધારી સમાજ એ એમના ઇષ્ટદેવ તરીકે જ્યારે આટલો કરોડો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય ત્યારે આ સમાજ શિક્ષણ તરફ પણ આગળ વધે અને તમામ સમાજો કાયમી એક આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે હળીમળીને ભાઈચારાની ભાવના રાખી છે, એવી નવી ભાઈચારાની ભાવના રાખવાની ભગવાન વાળીનાથ આપ સૌને શક્તિ આપે અને આજે અમે પણ અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી. અને વિસનગર તાલુકાનું આ વાળીનાથનું ભવ્ય મંદિર બનતું હોય અને મારું પોતાનું આની સાથે બહુ સંલગ્ન છે, હું આની સાથે સંકળાયેલો છું, તો એમાં મારું દાન આપવું કોઈ મોટી વાત મારા માટે નથી. અને મેં જે કામ કર્યું છે એ સામાજિક રીતે યોગ્ય કર્યું છે એવું મને પોતાને પણ સંતોષ થાય છે. જય વાળીનાથ. તરબના વાળીનાથ મંદિર માટે સમગ્ર ગુજરાતનો રબારી સમાજની, આ દુનિયાના રબારી સમાજમાં એક આગવી શ્રદ્ધા છે અને રબારી સમાજની સાથે સાથે અન્ય આજુબાજુમાં રહેતા અન્ય સમાજના લોકો, માલધારી સમાજના લોકો ખૂબ જ વાળીનાથમાં માને છે અને મહાદેવજીનું આજે શિવલિંગની પ્રતિષ્ઠા 22 તારીખે થવાની છે ત્યારે માલધારી સમાજ માટે તો આસ્થાનું આ મોટું કેન્દ્ર બનવાનું જ છે, પણ એ સિવાય અન્ય સમાજના લોકો માટે પણ એક આસ્થાનું આ બહુ મોટું કેન્દ્ર બની રહ્યું છે અને માલધારી સમાજે ખૂબ એકતા રાખીને, અન્ય સમાજના લોકોએ પણ બહુ સહકાર આપીને આ ભવ્ય રૂડો અવસર કર્યો છે, ત્યારે સૌને અભિનંદન આપું છું, કાર્યકર્તાને અભિનંદન આપું છું, સૌ દાતાને પણ અભિનંદન આપું છું અને આવા જ સારા કાર્યો, સામાજિક ધાર્મિક કાર્યો કરતા રહે, શિક્ષણના કાર્યો કરતા રહે, એ જ માલધારી સમાજને મારી અપીલ છે.